નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છીએ 19 માર્ચ 2018 ના કરંટ અફેર્સ લઈને. તો સૌથી પહેલા કરંટ અફેર્સ આપણે ચાલુ કરીએ. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા 10 રૂપિયા અને 1000 રૂપિયાના સિક્કા તે એક યાદી માટે બહાર પાડવામાં આવ્યા છે. આ યાદી તે ઓડિશામાં ઉજવાતા એક ઉત્સવના પર્વે તે બહાર પાડવામાં આવ્યા છે, જે ઉત્સવનું નામ છે નાબાકાલેબરા ઉત્સવ. આ ઉત્સવ તે પુરુષોત્તમ મહિનામાં ઉજવવામાં આવે છે અને આ તે ભગવાન જગન્નાથને સમર્પિત કરવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન ભગવાન જગન્નાથના મંદિરમાં જગન્નાથની મૂર્તિ, બાલભદ્રની મૂર્તિ અને દેવી સુભદ્રાની મૂર્તિ તે બદલાવવામાં આવે છે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા એક બોટ પોતાના સ્થાન પર કમિશન કરવામાં આવી છે. આ બોટ તે C-437 નામની બોટ છે, જે પોરબંદર ખાતે કમિશન કરવામાં આવી છે. હવેથી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ આ એક સ્પેશિયલ ટાઈપની બોટ વાપરશે, જેની સ્પીડ તે 45 નોટ્સ છે. નોટ્સ તે બોટની સ્પીડ માપવાનો એક અંક છે, જેને એક નોટિકલ માઇલ પર આવર પણ કહેવાય છે. એક નોટ જો આપણે કિલોમીટરના હિસાબે જોવા જઈએ તો 1.8 કિલોમીટર પર આવર થાય. આ બોટ તે સર્વેલન્સના કામમાં યુઝ થશે, સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનના કામમાં યુઝ થશે અને જ્યાં ઇલીગલી એક દેશથી બીજા દેશ જવાનો જે દરિયાઈ માર્ગ હોય તેને અટકાવવા માટે આ બોટ યુઝ થશે અને સ્મગલિંગ અને ઇત્યાદિ વસ્તુઓ માટે આ બોટ તે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા યુઝ થશે. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. નીતિ આયોગ દ્વારા એક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, જે ખાલી 3 જ રાજ્યોમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તે પ્રોજેક્ટનું નામ છે SATH-E પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટનું ફૂલફોર્મ થાય છે સસ્ટેનેબલ એક્શન ફોર ટ્રાન્સફોર્મિંગ હ્યુમન કેપિટલ ઇન એજ્યુકેશન. એનો મતલબ એવો થાય કે અત્યારે જે માણસો ટેકનોલોજી દ્વારા અથવા તો તે એજ્યુકેશન ક્ષેત્રમાં જવા માગે છે, તે માણસોને સ્કિલ ડેવલપ કરી, તે માણસોને ટ્રેન કરી અને આ ક્ષેત્રમાં આગળ વધે તેના માટે આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. જે 3 રાજ્યોમાં આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે અને ખરેખર તે 3 રાજ્યોમાં આ પ્રોજેક્ટની ખૂબ જ જરૂર છે, કારણ કે તેનું એજ્યુકેશન લેવલ, સાક્ષરતા લેવલ તે બહુ જ ઓછું છે. જે 3 રાજ્યો છે તે આપણે ઝારખંડ છે, મધ્યપ્રદેશ છે અને ઓડિશા છે. આ 3 રાજ્યોમાં આ પ્રોજેક્ટ દ્વારા સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ્સ, વોકેશનલ ટ્રેનિંગના પ્રોગ્રામ, ટીચર ટ્રેનિંગના પ્રોગ્રામ અને આવા ઇત્યાદિ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે અને જેટલા માણસો આ ક્ષેત્રમાં જવા માગે છે તે માણસો માટે તમામ સુવિધાઓ તે પૂરી પાડવામાં આવશે. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. ભારત સરકારના વિત્ત મંત્રાલય દ્વારા ચાઇનાની એક મેડિસિન જે આપણે ચાઇનાથી આયાત કરતા હતા, જેનું નામ છે ઓફ્લોક્સેસિન, આ મેડિસિન, આ દવા ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડવામાં આવી છે. એન્ટી ડમ્પિંગ ડ્યુટી એટલે શું? જ્યારે પણ કોઈ વસ્તુ ભારત કોઈ બીજા દેશથી આયાત કરતું હોય અને તે વસ્તુ તે દેશ આપણા દેશમાં બીજા બધે પ્રોડ્યુસર અને માર્કેટ પ્રાઇસ કરતાં જો સસ્તામાં વેચે તો આપણે તેના પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી શકીએ. જો આપણે આ કેસમાં જોવા જઈએ તો જે મેડિસિન, જે દવા આપણે ચાઇનાથી આયાત કરતા હતા, તે મેડિસિન ચાઇના આપણા દેશમાં આપણા બીજા બધે પ્રોડ્યુસર કરતા અને માર્કેટ પ્રાઇસ કરતા તે ઓછા ભાવે વેચતું હતું. જો દવા ભારતમાં 10 રૂપિયાની મળતી હોય તો ચાઇના તે દવા, માની લ્યો, 10 રૂપિયા કરતાં ઓછા ભાવે વેચે તો ભારત સરકાર તેના પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી શકે છે. અને આ ચાઇનાના પ્રોડક્ટ્સ ઉપર આપણે પહેલીવાર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નથી લગાવી. આની પહેલાં પણ આયર્ન એન્ડ સ્ટીલના ઘણા પ્રોડક્ટ પર અને આવી અનેકો વસ્તુ પર આપણે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવેલી છે. આ એન્ટી ડમ્પિંગ ડ્યુટીનો ક્લોઝ તે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની એક સંધિ દ્વારા બધા દેશો દ્વારા સ્વીકાર કરવામાં આવેલો છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો અને અમારા નવા ઇનિશિયેટિવ માટે બધાને જણાવો અને અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો.
ધન્યવાદ.